વેલકમ ટુ રસોઈની રમઝટ. કેમ છો? તમે ઘણીવાર નોટિસ કર્યું છે કે એકચ્યુઅલી જે નામ હોય ને એનું ઘણીવાર ઓપોઝિટ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈનું નામ હસમુખભાઈ હોય તો એ એકચ્યુઅલીમાં બહુ સિરિયસ હોય છે. કોઈ પણ હસમુખભાઈ ખોટું ના લગાડતા. અને રેસિપીઝમાં પણ એવું હોય છે, કોઈ ફ્રૂટ્સના નામવાળી રેસીપી હોય પણ એકચ્યુઅલી એમાં ફ્રૂટ્સ હોતા જ નથી. કોઈ વેજીટેરિયન નામવાળી રેસીપી હોય પણ કોઈ નોનવેજ રેસીપી હોય છે. તો આવી જ યુનિક રેસીપીઝ બનતી રહેતી હોય છે. અત્યારે તો આપણે કિચન ફ્લોર પર પહોંચી જઈએ અને પાર્ટિસિપન્ટને પૂછીએ કે કઈ બે રેસીપી શીખવાડવાના છે. આસ્થાબેન જોડાઈ ગયા છે કિચન ફ્લોર પર અને શીખવાડવાના છે એક અલગ જ પ્રકારની સબ્જી. તમને પૂછે કે સબ્જી કઈ છે. કેમ છો આસ્થાબેન? બસ મજા. તમે કેમ છો? હું પણ એકદમ મજામાં. અને તમે આજે ફર્સ્ટ રેસીપી કઈ શીખવાડવાના છો? આજે ફર્સ્ટ રેસીપી તવા મહેફિલ. તવા મહેફિલ એટલે એક પ્રકારની સબ્જી છે, રાઈટ? ઓકે, તો એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા જોઈશે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે મીઠું, હલ્દી, આદુ મરચા લસણની પેસ્ટ, ગરમ મસાલો, કોથમીર, જીરું, લાલ મરચું પાવડર, ધનિયા પાવડર, તેલ, ડુંગળીની પેસ્ટ છે, ટમેટોની પેસ્ટ છે, અને બધા ડીપ ફ્રાય કરેલા વેજીટેબલ છે. ભીંડી, સુરણ, રીંગણ, સિમલા મિર્ચ, દૂધી, ફ્લાવર, ઓનિયન, પનીર અને બટેટા. એટલે આસ્થાબેન, તમે જેવી રીતે ઇન્ગ્રીડિયન્ટ્સ કીધા ને એના પરથી તો સાચે ખબર પડી જાય છે કે ઇન્ગ્રીડિયન્ટ્સની મહેફિલ તો છે જ. તો આસ્થાબેન, હવે આપણે સૌથી પહેલાં શું કરશું? સૌથી પહેલાં જે બધા આપણે વેજીટેબલ ડીપ ફ્રાય કરેલા છે તો તેમને બધાને મસાલામાં સેક, મતલબ ફ્રાય કરશું એમને. ઓકે, તો આપણે રેડી કરી દઈએ વેજીટેબલ્સને. ઓકે, તો સૌ પ્રથમ પહેલાં આપણે આલુ લેશું. ડીપ ફ્રાય કરતી વખત નમક જ નાખી દેવાનું છે. બરાબર, એટલે તમે બધા વેજીટેબલ્સને પહેલેથી ડીપ ફ્રાય કરીને રાખ્યા છે? ફ્રાય બધા વેજીટેબલ કરી રાખ્યા છે અને ત્યારે મીઠું એડ કર્યું. હા, ઓકે. હવે તેમાં આપણે બધા મસાલા નાખીશું. ધાણા જીરું, ધાણા જીરું, રેડ મિર્ચી પાવડર, રેડ મિર્ચી 1/4 ટીસ્પૂન, હલ્દી પાવડર ચપટી, બિલકુલ બરાબર બસ. અને પછી એને સોતે કરી લઈશું અને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હા, હવે આપણે ભીંડી લઈ લઈશું. એમાં પણ 1/4 ટીસ્પૂન ધનિયા પાવડર, ચપટી, હળદર. એટલે આપણે આવી જ રીતે બધા વેજીટેબલ્સનો મસાલો કરવાનો છે. તો આસ્થાબેન, બધા વેજીટેબલ્સ સૌતે થઈ ગયા છે? બધા થઈ ગયા છે અને આપણે ડીશમાં લઈ લઈશું. હા, તો ચાંદની તું જોઈ શકે છે, આલુ છે, ભીંડી, સિમલા મિર્ચ, સુરણ, પનીર, ફ્લાવર, કારેલા છે, મીની જે ડુંગળી આવે છે છોટી તે, દૂધી અને જે નાના રીંગણા આવે છે તે. ઓકે, એટલે આસ્થાબેન સાચે જ વેજીટેબલ્સની તો મહેફિલ લાગી જ રહી છે. તો હવે આગળની પ્રોસેસ શું છે? આપણે ગ્રેવી બનાવીશું. શ્યોર. તો ગ્રેવી માટે એક પેન સ્ટાર્ટ કરશું. તેમાં આપણે 3 ટીસ્પૂન તેલ, 1/2 થઈ જાય પછી તેમાં થોડુંક ચપટી જીરું નાખશું. ઓકે, આશરે 1/2 ટીસ્પૂન જેટલું. બરાબર, જીરું સંતરાઈ ગયું છે. તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન જેટલી. ઓકે, લસણ થઈ ગયું છે તો એમાં આપણે 4 ઓનિયનની પેસ્ટ બનાવેલી છે. બરાબર, એટલે તમે અત્યારે 4 ડુંગળીની પ્યુરી લીધી છે. પ્યુરી લીધી છે તો તે નાખીશું. આપણે ડુંગળી પિંક કલર જેવી કરશું થોડે. બરાબર, એટલે આશરે 2-5 મિનિટ કૂક કરશું. કૂક કરશું.
ચાલ હવે તું જોઈ શકો છો પિંક કલરનું ઓનિયન થઈ ગયું છે રાઈટ હવે આપણે તેમાં ટોમેટોની ચૂરી નાખીશું ઓકે હા તમે આશરે કેટલા ટમેટર લીધા હતા ચાર ટમેટર લીધા છે આશરે ઓકે એટલે તમે ડુંગળી અને ટમેટરનું જે ક્વોન્ટિટી છે એ સેમ રાખી છે સેમ રાખી છે અને આમાં આપણે બધા મસાલા નાખી દઈશું શ્યોર એમાં આપણે 1 સ્પૂન જેટલા ધનિયા પાવડર ઓકે 1/4 જેટલી હલ્દી ધાણી એમ કે 1 ટીસ્પૂન લાલ મરચા પાવડર અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલા ઓકે હા બધા મસાલા નાખી દઈ પછી તેમાં સોલ્ટ સ્વાદ મુજબ ઓકે એટલે મસાલા પ્રોપરલી એડ થઈ જાય પછી ઉપરથી મીઠું એડ કરવાનું આશરે મતલબ 1/2 કપ જેટલું પાણી ખાલી થોડુંક એડ કરવાનું જેમ ગ્રેવી રેડી થઈ જાય એટલે આપણે ગ્રેવીની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે રાખવાની છે અને 5 મિનિટ્સ કુક કરવા રાખશો ઓકે હા ચાલની હવે ગ્રેવી રેડી થઈ ગઈ છે તો આપણે એને સર્વ કરીએ શ્યોર તો હવે આપણે સર્વ કરીએ યસ સર્વ કરશું સૌ પ્રથમ આપણે સર્વિંગ બાઉલ લઈશું ઓકે અને તેમાં જે આપણે વેજીટેબલ કર્યા હતા ને બધા એ આપણે બધા પહેલાં રાખીશું પછી ગ્રેવી એડ કરશું બરાબર હા ચાલની તો હવે બધા વેજીટેબલ આપણે સર્વ કરી લીધા છે તો હવે આપણે ગ્રેવી એડ કરી દઈએ એડ કરીશું યા ગ્રેવી આપણે સેન્ટરમાં એડ કરીશું કે જેને જે સબ્જી જોઈતી હોય તે ગ્રેવી સાથે સર્વ કરી શકે છે હવે આપણે આને કોથમીરથી ગાર્નિશિંગ કરીશું ઓકે થેન્ક યુ સો મચ તવા મહેફિલ સાચે જ મહેફિલ ભરી છે વેજીટેબલ્સની મહેફિલથી ભરેલી છે અને ક્વિક રીકેપ પણ આ બ્રેક પછી વેલકમ બેક ટુ રસોઈની રમઝટ તમે પણ માનો વેજીટેબલ્સની મહેફિલ અને બનાવો તવા મહેફિલ નોટ કરો એક ક્વિક રીકેપ તવા મહેફિલ બનાવવા માટે સૌપ્રથમ પેનમાં ફ્રાય કરેલા બટાકાના પીસીસ એડ કરી ચપટી ધાણાજીરું પાવડર ચપટી લાલ મરચું પાવડર ચપટી હળદર ઉમેરી મિક્સ કરો ત્યારબાદ એક પ્લેટમાં બટાકાના પીસીસ કાઢીને દરેક વેજીટેબલ્સને એ રીતે મસાલા વડે સેલો ફ્રાય કરી દો ત્યારબાદ પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં ચપટી જીરું 1 ટીસ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો ત્યારબાદ તેમાં 1 બાઉલ ડુંગળીની પેસ્ટ નાખી મિક્સ કરો ત્યારબાદ ડુંગળી પિંક કલરની થઈ ગયા બાદ તેમાં 1 બાઉલ ટોમેટો પ્યોરી ઉમેરીને મિક્સ કરી 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર ચપટી હળદર 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી મિક્સ કરો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું જરૂર મુજબ પાણી ઉમેરી કુક કરો ત્યારબાદ સર્વિંગ બાઉલમાં રેડી કરેલા મસાલા વેજીટેબલ્સને સાઇડમાં એડ કરી વચ્ચે ગ્રેવી મૂકી કોથમીરથી ગાર્નિશિંગ કરી સર્વ કરવું તો તૈયાર છે તવા મહેફિલ
તો હવે તવા મેફિલ શીખી લીધા પછી પૂછે આસ્થાબેન ને કે સેકન્ડ રેસિપી કઈ શીખવાડવાના છે. તો આસ્થાબેન આપણે તવા મેફિલ તો શીખી લીધી, હવે સેકન્ડ રેસિપી કઈ છે? સેકન્ડ રેસિપી છે વેજ ફિશ. એક મિનિટ, વ્યુઅર્સને પણ કન્ફ્યુઝન થયું ને મને પણ કન્ફ્યુઝન થયું. તમે રેસિપીમાં ફિશ એડ કર્યું અને તમે એવું પણ કહો છો કે વેજીટેબલ ફિશ છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? છે વેજીટેબલ જ, પર ન્યુ નામ આપવા માટે ફિશ નામ એડ કર્યું છે અમે. ઓકે, એટલે ફાઇનલ આઉટકમ થાય ત્યારે આપણે જોઈ લઈશું કે કેવા પ્રકારનું બને છે. અને વેજીટેબલ ફિશ માટે ઇન્ગ્રીડિયન્ટ્સ કયા જોઈશે? બેસનનું બેટર છે, ધનિયા પાવડર છે, મીઠું છે, આમચૂર પાવડર છે, ટોમેટો ને એક સિમલા મિર્ચ કટ કરેલું છે, કોથમીર, આદુ લસણ મરચાંની પેસ્ટ છે, ગરમ મસાલો, ઓનિયન ચોપ છે, જીરો પાવડર છે, લાલ મરચું, હળદર અને ખસખસ અને તેલ લીધું છે. તેલ લીધું છે. તો હવે આપણે સૌથી પહેલા શું કરશું? સૌથી પહેલા આપણે જે બેટર બનાવ્યું છે એના માટે સ્ટફિંગ રેડી કરશું. શ્યોર? હા, તો મને એક બાઉલ આપજો. સૌથી પહેલાં આપણે એમાં 3-4 સ્પૂન ઓનિયન ઝીણા સ્ટોપ સ્ટફ કટ કરેલા છે તે લઈશું. એટલે તમે ઝીણી સમારેલી ડુંગળી લીધી છે 3-4 ચમચી? હા. તેમાં આપણે 1/4 ટીસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું. ઓકે. તેમાં 1 ટીસ્પૂન ટોમેટો ઝીણા ચોપ કરેલા છે જે તે લઈશું. અને એને પણ તમે ઝીણા સમારી લીધા છે? ઝીણા સમારી લીધા છે. તેમાં આપણે મસાલા નાખશું બધા. તો 1/4 ટીસ્પૂન લાલ મિર્ચી પાવડર, ચપટી હલ્દી નાખશું, 1/2 ટીસ્પૂન ધનિયા પાવડર, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/4 નમક બરાબર, 1 ટીસ્પૂન કોથમીર. અને તમે કોથમીરને પણ ઝીણી સમારી લીધી છે? સમારી લીધી છે. અને 1-2 સ્પૂન ખસખસ, કેમ કે આમાં ખસખસ ચડિયાતા પ્રમાણમાં હોય છે, થોડુંક વધારે છે. ઓકે. હા, તો હવે આ સ્ટફિંગ મિક્સ કરશું આપણે. સ્ટફિંગ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે જે બેટર બનાવ્યું હતું એના માટે પુડલો બનાવીશું. ઓકે. ટુ થી થ્રી ડ્રોપ્સ ખાલી પહેલાં ઓઇલ નાખીશું. હા. અને તમે અત્યારે જે બેટર લો છો એ કેવી રીતે બનાવ્યું હતું? બેટરમાં 3 ટીસ્પૂન બેસન લીધું છે અને એમાં મતલબ બિલકુલ પતલું બેટર બનાવવાનું છે આપણે. ઓકે. એમાં એ પ્રમાણે પાણી, મીઠું અને લાલ મરચું અને બિલકુલ ચપટી સોડા. ઓકે. હા, પેન ગરમ થઈ ગયું છે તો આપણે એના મતલબ પતલો પુડલો બનાવીશું તેમાં. બરાબર. ઓકે, એટલે આસ્થાબેન આપણે શેપનું કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી, જેટલું પેન હોય એ પ્રમાણે આપણે પુડલો બનાવી દેવાનો છે. તેમની વચ્ચે જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું ને તે વચ્ચે રાખશું. ઓકે, એટલે પુડલો જ્યારે પેન પર હોય ત્યારે જ આપણે સ્ટફિંગ એડ કરવાનું? હા, પણ બિલકુલ સ્લો પર. ઓકે, એટલે ઇન્ડક્શનને એકદમ લો ફ્લેમ પર રાખવાનું. આપણે જે પુડલો છે તેને પેક કરશું. ઓકે, એટલે ફોલ્ડ કરી દીધો છે હવે આપણે. હા, હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. શ્યોર. તો આસ્થાબેન હવે આપણે શું કરશું? હવે આપણે જે મેં તમને કીધું વેજ સબ્જી છે, સબ્જી માટે આપણે ગ્રેવી રેડી કરશું. શ્યોર. તો મને તેમ આપજો. થ્રી યા 4 ટીસ્પૂન ઓઇલ લેંગે. તો
તો તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે હાફ ટીસ્પૂન જીરા પાવડર જીરો નાખીશું. વન ટીસ્પૂન આદું લસણ મરચાંની જે પેસ્ટ, એમાં ચાર જેટલા નાના મતલબ ચાર જીણા સમારેલા ડુંગળી છે, ઝીણી સમારેલી. એટલે તમે ચાર નંગ ડુંગળી લીધી અને એને ઝીણી સમારી લીધી છે. મતલબ બિલકુલ ખાલી તેલમાં સતરાઈ જાય થોડું ડુંગળી, હા, ત્યારે જ આપણે ઉપરથી જે ઝીણા સમારેલા ટોમેટો હતા અને એક કેપ્સિકમ છે ઝીણું સમારેલું સાથે, આમાં એ એડ કરી લેશું આપણે ઉપર. બરાબર, હા. અને આપણે મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે ગેસ? મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું છે ગેસ. તેમાં આપણે બધા મસાલા એડ કરી નાખશું. શ્યોર. વન ટેબલ સ્પૂન ધનિયા પાવડર, જેટલી જેટલું તીખાશ જોતું હોય, પણ અત્યારે આપણે મન મતલબ થર્ડ ફોર્થ જેટલી આપણે મરચી નાખીએ છીએ. ઓકે. વન ફોર્થ હલ્દી, મીઠું સ્વાદ અનુસાર. થોડો ગરમ મસાલો અડધી ચમચી જેટલો, હા, મતલબ 1/4 જેટલા આમચૂર પાવડર નાખું છું. અને હાફ ટીસ્પૂન ખસખસ. ઓકે, એટલે આપણે ગ્રેવીમાં પણ ખસખસ એડ કરીએ છે. મને કટર આપજો. આપણે જે બનાવ્યું હતું ને પુડલા મતલબ સ્ટફિંગમાં, એને આપણે કટ કરશું. ઓકે. અને આસ્થાબેન, તમે બધા મસાલા એડ કર્યા પછી હલાવ્યું નથી, એટલે આપણે જેમ છે એમ જ રહેવા દેવાનું છે, ચલાવવાનું હલાવવાનું નથી આપણે. ઓકે. તેની ઉપર આપણે જે બનાવ્યું હતું ને તે પણ, હા, સ્ટફ્ડ પુડલા બનાવ્યા હતા આપણે. બિલકુલ સ્લો ઉપર. આશરે કેટલો ટાઈમ કુક થવાનું છે? આપણે એને 5 to 10 minutes મને બોલે ને કે મતલબ ધીરા ગેસ ઉપર, મતલબ ધીરા ગેસ ઉપર, તો આપણે ઢાંકીને એને કુક કરવા દઈશું. બરાબર, એટલે બધું રેડી છે, આપણે ખાલી 5 to 10 minutes હવે એને કુક થવા દેવાનું છે. ઓકે. ચાંદની હવે ચેક કરી લઈએ કે આપણી સબ્જી રેડી છે કે નહીં. શ્યોર, તો આપણે ચેક કરી લઈએ. ચાંદની, તું જોઈ શકો છો કે રેડી થઈ ગયું છે. ઓકે, તો હવે આપણે સર્વ કરીએ. સર્વ કરીશું આપણે. યા. એટલે તમે નીચે ગ્રેવી પાથરી રહ્યા છો અને તમે ઉપરથી સ્ટફિંગ વાળા પુડલા એડ કરી રહ્યા છો. તો ચાંદની, તું જોઈ શકો છો કે જે આપણે પુડલાના પીસ લાગ્યા છે તે ફિશ ટાઈપ લાગે છે. બરાબર, અને તમે ગ્રેવીની ઉપર એવી રીતે પાથર્યા પણ છે કે એવી ઇફેક્ટ આવે છે. તો હવે આપણે એને ગાર્નિશ કરી દઈએ. તમે અત્યારે કોથમીરથી ગાર્નિશ કરી રહ્યા છો. તો ચાંદની, તૈયાર છે વેજીટેબલ ફિશ. અને આસ્થાબેન, જેટલું યુનિક નામ છે એટલી જ યુનિક રેસીપી છે. વેજીટેબલ ફિશ શીખવાડવા માટે થેન્ક યુ સો મચ.
વેજીટેરિયન તો છો પણ વેજ ફિશ ખાવાની તમને પણ મજા આવશે આઈ એમ શ્યોર. નોટ કરો વેજીટેબલ ફિશનો એક ક્વિક રીકેપ પણ આ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. નોનવેજ રેસિપી નથી, ભલે રેસિપીના નામમાં ફિશ હોય. વેજીટેબલ ફિશનો એક ક્વિક રીકેપ ખાસ તમારા માટે. વેજ ફિશ બનાવવા માટે સૌપ્રથમ 5 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી લઈ, તેમાં 1 ટીસ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ, 4 ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટામેટા, 1/2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, ચપટી હળદર, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન કોથમીર, 2 ટેબલસ્પૂન ખસખસ ઉમેરી સ્ટફિંગ મિક્સ કરો. ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરી ચણાના લોટના બેટરમાંથી પુડલું રેડી કરી વચ્ચે રેડી કરેલા સ્ટફિંગને ભરી ફોલ્ડ કરી શેકી લો. ત્યારબાદ ગ્રેવી બનાવવા માટે 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરી ચપટી જીરું, 1 ટીસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી 1 બાઉલ ડુંગળી ઉમેરી સાંતળતા રહો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ડુંગળી સાથે 1 ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, ચપટી હળદર, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન ગરમ મસાલા, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટેબલસ્પૂન ખસખસ, રેડી કરેલા સ્ટફ પુડલાને કટ કરી ગ્રેવીમાં એડ કરી 5-10 મિનિટ ઢાંકીને કૂક થવા દો. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં એડ કરી કોથમીરથી ગાર્નિશિંગ કરી સર્વ કરવું. તો તૈયાર છે વેજ ફિશ. આસ્થાબેન, તમે આજે વેજીટેબલ્સની મહેફિલથી ભરેલી એવી તવા મહેફિલ અને એકદમ યુનિક નામવાળી વેજીટેબલ ફિશ શીખવાડી, એના માટે તમને મળે છે રસોઈની રમઝટ અને ઈટીવી ન્યૂઝ ગુજરાતી તરફથી આ સર્ટિફિકેટ. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ. બહુ જ બ્યુટિફુલ પેઇન્ટિંગ છે ને? અને હા, આપણે આજે વાત થઈ એવી રીતે આપણે બે યુનિક રેસિપીઝ શીખ્યા. તવા મહેફિલમાં વેજીટેબલ્સની મહેફિલ હતી અને આપણે જે વેજીટેબલ ફિશ શીખ્યા એ હતી વેજીટેરિયન રેસીપી, પણ એમાં ફિશ નામ આવતું હતું. હતી તો બહુ જ યુનિક અને બહુ જ ટેસ્ટી રેસીપી. તમે પણ ટ્રાય કરજો બંને રેસીપી. આપણે મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય એન્ડ કીપ શાઇનિંગ.